मॉर्निंग, वेलकम और वेलकम बैक टू द चैनल। आई होप तुम एकदम फर्स्ट क्लास से हूँ, एकदम फर्स्ट क्लास हूँ। और मैं अत्यार नहीं धोई ने ऊपर आया छू। आज हूँ वेला उठी गया था, लगभग 8:30 ने आसपास उठी गया था। एट आज हूँ वेला फ्रेश थी, वेला तैयार थी गया छूँ। अत्यार मारा पीसी पर यूट्यूब पर 2-4 वीडियोज जो पड़े, केम के मारे मारा आधार कार्ड में मारो मोबाइल नंबर लिंक करवो है। एनु एक अलग ज काम है मार, एटला माटे ए लिंक करवानुं जोवुं पड़शे मारे। कोण घटो आवे छे ना, तो ये हूँ फटाफट जोई लूँ कि कई रीते थाय छे कई रीते नहीं। ज्यां सुधी मने खबर त्यां सुधी तो सेंटर पर ज जवुं पड़े, पण अत्यारे चूंटणीनो टाइम छे, पती जवा दो, पछी आ लोकोना गाभा काढ नाखीए। सवारे के कलाक आवानुं अने 40 જ ટોકન આપીએ છીએ અમે, એ પછી નહીં આપતા આમ તેમ। પછી તો જોવું તો આખો દિવસ કામ કરવું પડે છે કે નહીં, આપણે વિડીયો જ બનાવીને મૂકી દેવાનો, એટલે છેક ઉપર સુધી વાત જાય ને કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમે ખાલી આવું ટોકનવાળી સિસ્ટમ રાખી છે, અને ટોકન બી એ લોકો પોતાના જાતે જ ફાડીને જ આપે પેલા કાગળિયા પર લખીને। એટલે આ ઉપર સુધી જવું જોઈએ કે વટવા એરિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આધાર કાર્ડ લિંક કરાવવા માટે એમ કહે છે કે આપણને તમે સવારે વહેલા આવો, વહેલા આવીને ટોકન લઈ લેવાના, 40 કે 50 ટોકન આપીએ છીએ, એ પછી ટોકન સિસ્ટમ બંધ છે નામને તેમને। બે વખત અનુભવ થયો મને આવો, બટ એનીવેઝ હું વિડીયો જોઈ લઉં, કદાચ ઓનલાઈન થઈ જતું હોય તો આ લોકોની ગરજ જ નહીં લેવાની આપણે। હું અત્યારે મારો બ્લોગ છે ને અપલોડ કરતો હતો, ત્યારે મને એક નવી વસ્તુ ખબર પડી, નવી એટલે કંઈ નહીં, બટ મને ધ્યાન એની ઉપર અત્યારે ગયું કે અત્યારે તમે જે આ બ્લોગ જોઈ રહ્યા છો એ મારો 100મો બ્લોગ છે, મતલબ 100મો બ્લોગ। જસ્ટ ઇમેજિન, હું છેલ્લા 100 દિવસથી બ્લોગ કરું છું, એ છતાંય વ્યૂ નહીં આવતા, બટ મારા માટે બહુ મોટી વાત છે કે હું કન્ટિન્યુઅસ 100 દિવસ મેં બ્લોગ કર્યા, અને જે મને લાગતું હતું કે હું નહીં કરી શકું, શું થશે શું નહીં, એના બદલે મને તો એવું લાગે છે કે હું બહુ પહેલેથી બ્લોગ કરું છું અને મને બહુ પહેલેથી બ્લોગ ફાવે છે। હા, હજુ થોડુંક પબ્લિકલી સેજ પેલું થઈ જાય આપણને, બટ 100 બ્લોગ મારા માટે બહુ મોટી વાત છે। અને જેટલા પણ લોકો કોમેન્ટ્સ કરે છે અને વિડીયોને લાઈક કરે છે એ બધાને થેન્ક યુ સો મચ, તમારી લાઈક અને તમે કોમેન્ટ કરો એનાથી મોટિવેટ થવાય, અને તમે જે પ્રમાણે મારી સાથે કોમેન્ટમાં બી મને એપ્રિશિએટ કરો, લાઈક કરીને એપ્રિશિએટ કરો, એનાથી મને મોટિવેશન મળે, અને એ હિસાબે જ હું આગળ વ્લોગ બનાવતો છું, તો ઇટ મીન્સ અ લોટ। સો વન્સ અગેન થેન્ક યુ સો મચ, અને આ 100મો વ્લોગ છે તો પ્લીઝ આ વ્લોગમાં 100 લાઈક થવી જોઈએ, આઈ નો તમે કરી જ દેશો, બસ સ્ટીલ કીધું થેન્ક યુ વન્સ અગેન। અને બીજી વસ્તુ, અત્યારે મેં ટોકન લઈ લીધું છે સીજી રોડ નવરંગપુરાનું। શેનું ટોકન? મતલબ કે આધાર કાર્ડમાં નંબર લિંક કરાવવાનું, ત્યાં ગવર્મેન્ટની જ આધાર ઓફિસ છે, તો ઓનલાઈન એનું ટોકન મળે તો મેં ટોકન લઈ લીધું, 3:30 ટોકન છે, તો આજ બપોરે હું ને ગટો 3:30 ત્યાં જઈશું અને મારો મોબાઈલ નંબર લિંક કરાવીશું, તો 1-2 દિવસમાં લિંક થઈ જશે, તો એ જરૂરી હતું, મારા આધાર કાર્ડમાં મારો મોબાઈલ નંબર લિંક કરાવવું જરૂરી હતું। સો અભી હાલ જ મેં એ એપોઇન્ટમેન્ટ બુક કરી છે, તો આજ બપોરે 3:30 પહોંચવું પડશે ત્યાં, એના મતલબ 8 વાગે નીકળવું પડશે। યસ, સો આજે મારે વહેલા ખાઈ લેવું પડશે, તો હું જમીને આવી ગયો છું અને જવાનું છે હવે બે જગ્યામાંથી એક જગ્યાએ તો તમને ખબર જ છે ક્યાં જવાનું છે, જે આધાર કાર્ડમાં નંબર ચેન્જ કરાવવા મતલબ એડ કરાવવા માટે જવાનું છે। સેકન્ડ જગ્યાએ જવાનું છે વસ્ત્રાપુર। વસ્ત્રાપુર એક શોપ છે જ્યાં કેમેરા એન્ડ લેન્સને એ બધું રાખે છે, જૂના નવા બધું, આપણે તો નવો જ લેવાનો છે, પેટી પેક જ લેવાનો છે, બટ એમની જોડે જે મારા લેન્સ જોઈએ છે એ મેં એમને ફોન કર્યો હતો તો પડ્યો છે એ લેન્સ, તો એને આપણા કેમેરામાં લગાવી અને પ્રોપર મારે જોવું છે કે વ્લોગ કેવો થાય છે, આપણા ટ્રાયપોડ ઉપર એને એડ કરીને મતલબ એસેમ્બલ કરીને જોવો છે કે આપણા ટ્રાયપોડ એને કેટલું વેટ ઉંચકી શકે છે કે નહીં, અને પછી આઉટપુટ કેવું આવે છે, મને ફાવે છે કે નહીં, મને મજા આવે છે કે નહીં, એ જોવું જરૂરી છે। એટલે આ શું એમની જોડે એક લેન્સ પડ્યો છે તો એ જોઈ લઈએ, તો આપણને ખબર પડે કે ભાઈ એનાથી આપણને વ્લોગ કરતા ફાવે છે કે નહીં, જો ના ફાવતું હોય તો ભાઈ નવો લેન્સ લેવાનો કોઈ મતલબ બનતો નહીં। હવે વસ્ત્રાપુર પહેલાં જઈએ કે પહેલાં નંબર એડ કરાવવાનો આધાર કાર્ડમાં એ જોઈએ, એ હવે ચાલુ રસ્તામાં જતા જતા નક્કી કરીએ હું અને ગટો। હા, એ વેમવાળી એક ધોલ મારીશ ને, બાય ધ વે ગટાએ એક મસ્ત એડવર્ટાઇઝ કરી છે, શેની કરી શું કરી છે એ જ્યારે આવી જશે પછી કહીશું, બરાબર ને ગટા? એક એડવર્ટાઇઝ એણે કરી છે, એ જ્યારે આવશે ત્યારે હું તમને ચોક્કસપણે હું તમને કહીશ, તો હવે અહીંથી તો નીકળીએ અને ગટા મેં બેગમાં કેમેરો લઈ લીધો, કેમેરો બોડી રેગ્યુલર લેન્સ અને ટ્રાયપોડ,
બાકી બધું કેમેરા ને બેગમાં કાઢવાનું, બધું બધું બાકી બેગ ખાલી કરી નાખીએ. તો હવે જઈએ ડાયરેક્ટ રસ્તામાં નક્કી કરીએ જ્યાં જઈએ ત્યાં તમને બતાવો. તો અહીંયા અમે સીધી રોડ તો પહોંચી ગયા. હવે પછી છેલ્લે છેલ્લે ખબર પડી કે જે આપણે પીડીએફ ફાઇલ હતી ને એની ઝેરોક્સ પણ કઢાવવાની હતી. હવે ઝેરોક્સની દુકાન શોધીએ છે, ઝેરોક્સની દુકાન મળી જાય એટલે ઝેરોક્સ વેરોક્સ કઢાવી લઈએ. અને મારું કામ થઈ જાય ને પછી એ લોકોને પૂછવું છે કે સાહેબ આપણે આધાર કાર્ડનો ફોટો હરખો મુકાવો શું કરો. પહેલાં કામ પતી જાય ને પછી પૂછવું. ઇન્સ્ટાગ્રામનો ફૂંકો પડાવે, પૂછીશ એમને. કામ પતી જાય ને પછી પૂછીશ. પહેલાં પૂછ્યું તો સારું કામ બગડે એટલે પછી પૂછીશ એમને. કામ પતી જાય ને પછી કે સાહેબ આપણે એક મસ્ત ફોટો મૂકી આવ્યો ને મારો. તો ઝેરોક્સ તો નીકળી ગઈ છે. હવે એક્ચ્યુઅલમાં અંદર છે ને એકચ્યુઅલી અંદર એવું લખેલું છે શું લખેલું છે કહી દઉં કે પ્લીઝ રીચ 15 અર્લીયર ટેટ આધાર સેવા કેન્દ્ર એટલે 15 મિનિટ પહેલાં અહીંયા આવી જજો એમ, 15 મિનિટ પહેલાં આવી જજો એવું લખેલું છે અંદર. પણ અમે એક્ચ્યુઅલમાં અડધો કલાક નહીં 40 મિનિટ પહેલાં છે એટલે અંદર જઈને ટ્રાય કરવો છે. તમને અંદર ઘૂસવા જશે કે નહીં ઘૂસવા જશે. આ વાંચો, દિવાલ ઉપર થૂકવું નહીં, થૂકનાર પાસેથી 501 રૂપિયા દંડ લેવામાં આવશે. એટલે તમે દંડ લો છો કે પછી ચાંદલો કરાવો છો? 500 રૂપિયા લખો, 501 રૂપિયા લેવામાં આવશે. અહીંયા વિઝિટ લેવા આવ્યા એના કે 500 રૂપિયા ચાંદલો, 501 રૂપિયા ચાંદલો કરવા. એટલે એવું ના હોય ભાઈ, હવે મારું કામ પતી ગયું છે. નંબર લિંક કરાવી દીધો છે પણ એમણે એવું કીધું કે 20 દિવસ થશે. અને એ બી એટલું આમ સડેલી રીતે જવાબ આવ્યો ને 20 દિવસ થશે. એટલે પણ પ્રેમથી કહો, વાંધો નહીં. તો 20 દિવસ તો 20 દિવસ જોઈએ. મને નહીં લાગતું 20 દિવસ થાય, 2-4 દિવસમાં થઈ જશે. તો એકચ્યુઅલી અમે આ લેન્સ માટે અહીંયા આવ્યા છીએ એમની શોપ ઉપર. અને એમનું તમને કાર્ડને હું ડિસ્ક્રિપ્શનમાં બી મૂકી દઈશ. અત્યારે હું તમને કાર્ડ બતાવી દઉં, કોન્ટેક્ટ નંબર. અમદાવાદમાં જે પણ લોકો હોય એ લોકો કોન્ટેક્ટ કરી શકે છે. અને અહીંયા તમને છે ને જાત જાતની પ્રોડક્ટ જોવા મળશે, જે હું વર્ષોથી યુઝ કરું પણ છું અને જે મેં પહેલી વખત જોઈ એવી બી પ્રોડક્ટ છે. ઘણી બધી પ્રોડક્ટ છે, જોકે તમારું શું કહેવાય મગજ બહારની વાત છે. અમુક વસ્તુ તો એવી છે કે જે મેં લગભગ પહેલી વખત જોઈ હશે. અને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, વ્લોગિંગ, તમે જે આ લાઈનના હોય તો તમારા માટે જ છે આ બધું. સ્પેશિયલી આ જગ્યા વસ્ત્રાપુરે છે. તો હું લોકેશન બી નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, એમનો નંબર ને બધું નાખી દઈશ. અને તમને એક આખી દુકાનનો ઓવરવ્યૂ આપી દઉં અને પછી ઓનર સાહેબ જોડે તમને મુલાકાત કરાવું. તારી બાજુ માઇક છે એટલે તારે જ બોલવું પડશે. હેલો હેલો, થોડું લાઉડ. હેલો, મજામાં કેમ છો? તો અત્યારે આ માઇકનો ટેસ્ટ ચાલી રહ્યો છે. જો આટલું હમણાં આ કેમેરો ખરેખર બહુ ભારે પડે છે, આ રેગ્યુલર લેન્સ લાગેલો એટલે આપણે ચેક કરી લઈએ. અવાજ લગ એ હવે લગાવી જોઈએ. અવાજ આટલો ક્લિયર તો આવે છે દોસ્ત. આજે આમ આમ કરું પૂછતું હશે. આપણો જે રેગ્યુલર લેન્સ હતો ને આટલું ડિસ્ટન્સ કવર કરે અને અત્યારનું તમને એને વાઇડ કરીને બતાવું, મતલબ જે આપણે લેન્સ લેવાનો છે તો એ આટલું વાઇડ થાય. હવે જોઈ લો કે અહીંયા પહેલાં દેખાતું હતું તમને આટલું અને હવે આટલું કવર કરે, એટલા માટે આ લેવો છે. તું સમજો? તો હવે જોઈએ, એમના જોડે વાતચીત કરીએ, સેટ થાય તો આપણે આ લેન્સ લેવાનું થાય છે. તો અમારું કામ તો થઈ ગયું ને, આપણો જે લેન્સ છે એ કંપનીમાં અવેલેબલ નહીં એટલે એનો તો કંઈક જુગાડ કરીએ છીએ કેવી રીતે મળે કેવી રીતે નહીં. પણ આપણે હવે મળીએ આપણા ઓનર સાહેબને. કેમ છો સરજી? ફર્સ્ટ ક્લાસ. શું નામ તમારું? કિશન સૂદ. અને આપણી શોપનું નામ? સૂદ ફોટો ગુડ્સ. ઓકે. અને પ્રોપર એક્ઝેક્ટ ક્યાં આવી મને એડ્રેસ આપો. એક્ઝેક્ટ તમે વસ્ત્રાપુર લેક પાસે ઇસ્કોન ગાંઠિયાની ઉપર સંજીવની હોસ્પિટલની સામે. ઓકે. અને આપણી જોડે શું શું અવેલેબલ હોય, શું મળે?
ફોટોગ્રાફીથી લગતી બધી વસ્તુઓ, કેમેરા, લેન્સ, લાઇટ્સ, માઇક, સોફ્ટબોક્સ, ટ્રાઇપોડ, સ્ટેન્ડ, એલઈડી લાઇટ્સ, ફ્યુજીના પેલા ઇન્સ્ટેક્સ કેમેરાઝ, દરેક વસ્તુ આપણને અહીંયા મળે અને રેન્ટ ઉપર પણ આપો છો? હા, અમે લોકો કેમેરા, લેન્સ, લાઇટો રેન્ટ ઉપર પણ આપીએ છીએ અને વેચીએ પણ છીએ. ઓકે, એટલે નવું અહીંયા કોઈ વેચવા માટે આવે તો લો છો ખરા તમે? જો કન્ડિશન સારી હોય, એની પોતાનું હોય તો લઈએ. અચ્છા, ઓકે ઓકે, એટલે એના માટે પ્રૂફ પણ જોઈએ ને કે તારું પોતાનું છે. ઓકે ઓકે, તો થેન્ક યુ સો મચ, આનંદ થયો તમને મળીને. તો હવે અહીંયાથી તો જઈએ અને એ કંઈક લેન્સનું કંઈક કરશે, હવે તમારા ભરોસે હા બધું, હવે એમના ભરોસે લેન્સનું કરી દેશે. કેમેરો બાય ધ વે, હા આપણો કેમેરો અહીંયા મૂક્યો છે, સર્વિસમાં આપી દીધો કેમેરો, એ સર્વિસ પણ કરે છે કેમેરાની, જો કોઈને કરાવી હોય તો. આપણે સર્વિસ કરાવી જ નથી તો એમના સર્વિસમાં પણ આપી દીધો. ચલો તો મળીએ. ઓકે ભાઈ, હા ભાઈ, પસ્તાપુર આવીને વડાપાવ ના ખાવ. ફટાફટ બધા રાહ જોઈને ઉભા છે, મારી જ રાહ જોઈને ઉભા છે, એટલે જઈએ ફટાફટ ગ્રાઉન્ડ ઉપર પહોંચીએ અને પછી તમને ગ્રાઉન્ડ બતાવું. કોઈ શૂટ કરવા વાળું નહીં એટલે વિડીયો તો નહીં બતાવી શકું મેચ નો, પણ લેટ્સ સી, જોઈએ શું થાય. ચલો પહોંચીએ. તો અમે લોકો જો ગ્રાઉન્ડ પર પહોંચી ગયા મેચ રમવા. હા, તો હવે હું મારો ફોન છે ને ચાર્જિંગ ક્યાં, મારો ફોન મૂકી દેવો છે ગાડીમાં, કેમ કે ખીચામાં રાખીને રમતા ફાવે નહીં, કોઈ એક્સ્ટ્રા માણસ છે નહીં ફોન આચવાવાળું. તો હું પાછો સોસાયટીમાં આવી ગયો છું મેચ રમીને અને ત્યાં મારો મોબાઈલ મતલબ કોઈ પકડીને વિડીયો ઉતારી શકે એવું કોઈ હતું નહીં, એ છતાંય છે ને મનીષભાઈ એમના મોબાઈલમાં એક વિડીયો ઉતાર્યો હતો. જે અને એ થયું એવું 6 સેકન્ડનો જ વિડીયો છે અને એમણે જે વિડીયો શૂટ કર્યો એ જ ક્લિપમાં મારો મેં મતલબ વિકેટ લીધી. તો આના પૈયે તમને મતલબ અત્યારે તમને એ ક્લિપ દેખાતી જશે. તો અત્યારે સોસાયટીમાં આવી ગયો ને, હવે જવાનું ઘરે. તો તમને વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ વ્લોગને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળું બેલ આઇકન દબાવી દેજો. તો મળીએ એક સરસ મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યોર.